યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો સમય લઈને આવેદનપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના બેનરમાં આજે સયાજી ગાર્ડન ખાતે તમામ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને એક બિનરાજકીય આંદોલન ચલાવીને આ વડોદરા શહેરના જિલ્લાના જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી એટલે સૌથી મોટી ફેકલ્ટી છે. અમે જ્યારે જીએસયુપી હતા 2004-05ની વાત કરું, 15-15 હજાર એડમિશન આ FIVCOમાં મળતા હતા. એટલે કેપેસિટી યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની કેપેસિટી છે, પરંતુ જે તાનાશાહીને જે તગલખી નિર્ણયો લેવામાં આવ્યા છે એનો વિરોધ છે. એટલે લોકશાહી ઢબે અને ગાંધીજીના માર્ગે આવેદનપત્ર આપીને આંદોલન કરવામાં આવશે. મહારાજા સયાજીરાવનું જે સપનું હતું કે વડોદરા શહેર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીમાં સહેલાઈથી સરળતાપૂર્વક એડમિશન મળી રહે અને સસ્તું અને સારું શિક્ષણ એ લોકોને મળી રહે એ આશયથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પણ છેલ્લા ગત 2-5 વર્ષથી આ યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કઈ રીતે વંચિત રાખવામાં આવે શિક્ષણથી આજે એવી તજવીજ કરી રહ્યા છે જેનો અમારે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજે હાલમાં તમે જોઈ શકો તો 75% માર્ક્સ લાવનાર વિદ્યાર્થી આજે એડમિશન માટે એને વલખા મારવા પડી રહ્યા છે. એટલે તમે વિચારો કે માત્ર યુનિવર્સિટી જે ભૂતકાળમાં 9,000, 10,000, 11,000 જેટલા પણ વિદ્યાર્થીઓ હતા, 40-45% સુધી માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને એડમિશનો મળી જતા હતા સહેલાઈથી, આજે એ ઘટાડીને એ લોકોએ 75% લાવીને એ સીટો રોકી દેવામાં આવી છે. ત્યારે બાકી તમામ વિદ્યાર્થીઓને સીધે સીધો અન્યાય કરવામાં આવી રહ્યો હોય એમ આ યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા દેખાઈ રહ્યું છે. આ વડોદરા શહેરમાં રહેતી પ્રજા ગરીબ મધ્યમ વર્ગમાંથી આવતી પ્રજા છે. નોકરિયાત વર્ગ સૌથી મોટો વર્ગ એ નોકરિયાત વર્ગ છે. આજે એક શિક્ષણ માટે એક ભાગ એમના માટે થોડા ઘણા રૂપિયા બચાવીને આ વિદ્યાર્થીઓને પોતાના બાળકોને આ યુનિવર્સિટીમાં ભણાવી શકતા હતા, એ શિક્ષણને ખર્ચાને પહોંચી વળી શકતા હતા. પણ જો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાય તો એ લોકો પોતા માટે ખાશે શું અને વિદ્યાર્થીને ભણાવશે શું, આજે એવી હાલત આવીને ઊભી થશે. કેમ કે આજે જે શિક્ષણ 7,000-8,000માં મળી રહે એ જ શિક્ષણ માટે એ જ વાલીને જો 70,000-75,000 જેવી માતબર રકમ ખર્ચવાનો સમય આવે તો એ આવક એ ક્યાંથી એ પોતાની આવકમાંથી આટલો મોટો હિસ્સો એ વિદ્યાર્થી માટે ફાળવી શકશે એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. અને એ ના થાય એ હેતુથી આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને એડમિશન મળી રહે એવો અમારો આશય છે અને એના માટે અમે આંદોલન કરી રહ્યા છીએ. આજે રોજ જે કોમન એક્ટ પ્રમાણે જે છે જેટલા લોકોએ એપ્લાય કર્યું હતું એનું મેરિટ પ્રમાણે દીકરી હોય તો એના 81% ઉપર હોય તો જ એને બીકોમમાં એડમિશન મળે, અને દીકરો હોય તો એના 75% ઉપર હોય તો જ એને એડમિશન મળે. બાકીના વિદ્યાર્થીઓ જે છે એડમિશનથી વંચિત રહે. અમારી આગળની રણનીતિ માત્ર ને માત્ર સરકારના ધ્યાન પર આ વસ્તુ લાવી અને સરકાર જે છે આમાં હકારાત્મક નિર્ણય લે અને વડોદરા શહેરના નગરજનોને બીકોમ કરવા માટે MS યુનિવર્સિટીની બહાર ન જવું પડે એવી વ્યવસ્થા ગોઠવે એવો હકારાત્મક નિર્ણય લે એવી અમારી માંગ છે.